દાહોદ એપીએમસી ખાતે આજરોજ વાઇસ ચેરમેન ની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ એપીએમસી ચેરમેન ની ચૂંટણી પહેલાથી થઈ ગઈ હતી ત્યારે આજરોજ વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણીનું યોજાઈ હતી. દાહોદ APMC માં વર્ષોથી એવી પરંપરા આવી રહી છે કે ચેરમેન ખેડૂત પેનલમાંથી અને વાઇસ ચેરમેન વેપારી પેનલમાંથી બને છે ત્યારે આ જ રોત વાઇસ ચેરમેનના પદ માટે કુલ ત્રણ નામો ચર્ચામાં હતા જેમાં ભારતીય જનતા પાર્ટીના કૈલાશ ખંડેવાલાનું નામ પણ સામેલ હતું સર્વાનુમતે કૈલાશભાઈ ખંડેવાલાને મેન્ડેટ આપતા કૈલાશભાઈ ખંડેવાલ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ સર્વાનુમતે વરણી થઈ હતી સતત બીજીવાર કૈલાસ ખંડેલાલને વાઇસ ચેરમેન પદે ચૂંટાયા હતા બીજી તરફ કોંગ્રેસના કોઈપણ ઉમેદવાર મેદાનમાં ન હોવાનું સામે આવ્યું હતું કૈલાશભાઈ ખંડેલાલને સૌ વધાવી લીધા હતા અને ફુલહાર પહેરાવીને એકબીજાનું મોં મીઠું કરી તેઓને શુભેચ્છા પાઠવી હતી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન સહિત કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના હોદ્દેદારો પણ વાઇસ ચેરમેનના પદે ચૂંટાઈ આવેલા કૈલાશભાઈ ખંડેલાલને શુભેચ્છા પાઠવી હતી નઈમ મુન્ડા ઝડસ ટીવી દાહોદ